ન્યાય તંત્રમાં ગુજરાતમાં સંકળાયેલા છે ત્યારે લોક અદાલત હોય, સેશન કોર્ટ હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, સિવિલ સિટી કોર્ટ હોય, સ્પેશિયલ કોર્ટ હોય, બધાની અંદર સામાન્ય પક્ષકારથી માંડીને એડવોકેટથી માંડીને બધા ઓફિસરો સાથે મળી અને જ્યારે સંકલ્પના સપનાઓને પગલાઓ પાડતા હોય ત્યારે 100% સિદ્ધિ પ્રાપ્ત થાય એવા એમના પ્રાસંગિક ઉદબોધનની અંદર હૃદયપૂર્વકની શુભકામના પાઠવી આશા પણ સાથે સેવી છે કે બોટાદ છે એ હંમેશા ગૌરવ પ્રાપ્ત કરે અને સૌથી ઓછા કેસીસ થાય, સૌથી ઓછું ભારણ આવે અને આવનારા દિવસોમાં એક એક નાગરિક હૃદયપૂર્વક એવું ફીલ કરી શકે કે આ મારું ગુજરાત છે અને હું સત્યની નજીક છું અને સત્યને હંમેશા ગ્રહણ કરવા વાળો છું એવા ભાવ સાથે આપ નિષ્ઠાથી ફરજ બજાવો છો. આપ આમંત્રણને માન આપી બોટાદની પાવન આધ્યાત્મિક ભૂમિ ઉપર આપ જ્યારે પધાર્યા છો અને પ્રાસંગિક ઉદબોધન કરી અમને સૌને માર્ગદર્શિત કર્યા, અમારી અવિસ્મરણીય ક્ષણના સાક્ષી બન્યા, બધા લોકતાળ કરી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. વધારે સમય નહીં લેતા, ગુજરાતે સમગ્ર હિન્દુસ્તાનની દેશની સીમાઓને પહેલે પાર, જ્યારે હું ગુજરાતી છું એવું બોલો ત્યારે સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ઇન્ટ્રોડક્શન ન માંગે એવા ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ચિંતા અને ચિંતન કરવાનું પ્રતીક, આપણા સૌના હૃદયમાં જેમનું સ્થાન છે એવા ગર્વે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. મુખ્ય મહેમાન પદેથી આ પત્ર ઉપસ્થિત થઈ અમને પ્રાસંગિક ઉદબોધન કરી આભારી કરશો માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. મંચ પર ઉપસ્થિત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આરએનસી આર સુભાષ રેડ્ડીજી, અમારા સાથી મંત્રી કાયદા મંત્રી માન્ય શ્રી પ્રદીપસિંહજી, હાઈકોર્ટના જજ આદરણીય બેન સોનિયાબેન ગોકાણી, ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ બેન સુભાબેન બક્ષી, બોટાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ માન્ય શ્રી અતુલભાઈ રાવલ, બાર કાઉન્સિલના ચેરમેન શ્રી દીપેનભાઈ, બોટાદ બાર કાઉન્સિલના પ્રમુખ શ્રી ડીબી ધાંધલ, ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ શ્રી ચેતનભાઈ આસ્તિક, અત્રે ઉપસ્થિત વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ બોટાદની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ એના આજે લોકાર્પણ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. નવા જિલ્લા સાથે સાથ એની બધી કોર્ટો, નવી કોર્ટો પણ બની ગઈ, છેલ્લી કોર્ટ બાકી હતી એ બોટાદનું પણ આજે નવી કોર્ટ અસ્તિત્વમાં આવી ગઈ છે અને આ રીતે ગુજરાતમાં તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટો, તમામ તાલુકાની બધી કોર્ટો આજે કાર્યરત છે. સ્વાભાવિક છે કે સરકારી મકાનો એની ભૂતકાળમાં એક છાપ હતી, મકાન જોઈને માણસ એમ કે આ સરકારી મકાન છે, કારણ કે થોડું ઘણું સરકારના કામોમાં અડાઉડું ચાલતું હોય અને એને કારણે સરકારી મકાનો દેખાય આવતા હતા. હવે જે કઈ નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે દેશના વડાપ્રધાન છે, ગાળામાં એક વર્ક કલ્ચર આખું ગુજરાતનું બદલાણું છે અને એની પ્રતિતિ હવે જે નવી કલેક્ટર ઓફિસ, ડિસ્ટ્રિક્ટ કોર્ટો, નવી વિશ્વવિદ્યાલયો કે નવી મહાવિદ્યાલયો બને છે, એ બધાનું વર્ક કલ્ચર આપણે દેખાય આવે છે કે જાણે મોટી કોર્પોરેટ ઓફિસ બની હોય એ પ્રકારે સુંદર મકાનો, સુંદર બાંધકામ અને એક નવું વાતાવરણ ક્રિએટ થાય એવું એટમોસ્ફિયર આજે ગુજરાતમાં ઊભું થયું છે. આ નવી કોર્ટ જાણે કે મોટું હાઈકોર્ટનું બેદી હોય એવો ભાવ થાય છે અને આવનારા દિવસોમાં આ નવા વાતાવરણમાં નવા ઉત્સાહ સાથે જે રીતે ચીફ જસ્ટિસે વાત કરી, કોકાણીબેને પણ વાત કરી કે પેન્ડન્સી તૂટી જાય, લોકોને ન્યાય ઝડપી મળે,
લોકો જ્યાં સુધી એને ન્યાય ન મળે ત્યાં સુધી એક શ્રદ્ધા એની અચમચતી હોય છે, શ્રદ્ધામાં પણ ક્યારેક શંકા જાગતી હોય છે. અને ત્યારે આજના સમયની જે માંગ છે કે ઝડપી ન્યાય લોકોને મળે તો જ લોકોને કાયદો વ્યવસ્થા, રૂલ ઓફ જસ્ટિસ, રૂલ ઓફ લો, એના ઉપર એમને શ્રદ્ધા બને, શ્રદ્ધા વધે. અને એટલા માટે હું આપણા બધા વતી આપણા ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડીજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાતમાં આપ આવ્યા પછી 7-8 લાખ કેસો આપે ઓછા કર્યા, અને જે ઝડપ અને ગતિ આપી છે એને કારણે લોકોની ન્યાયતંત્ર પ્રત્યેની શ્રદ્ધા વધી છે. સવાલ છે કે લોકતાંત્રિક વ્યવસ્થામાં, લોકશાહીમાં લોકો એના માટે પોતે અનુભવે કે આ મારું રાજ છે અને મારા માટે રાજ્ય ચાલે છે, અને એ વખતે રૂલ ઓફ લો એ વધુ મજબૂત બને, એવે વખતે ઝડપથી ન્યાય મળે. જે રીતે આજે સ્વામિનારાયણ ભગવાનની ધરતી ઉપર બોટાદમાં આપણે ઉભા છીએ, જ્યારે આપણે અહીંયા હનુમાન દાદા અને પાળિયાદની ગાદી આ બધા પવિત્ર જગ્યા ઉપર આપણે જ્યારે અહીંયા ડિસ્ટ્રિક્ટમાં જિલ્લામાં ઉભા છીએ, ત્યારે ત્યાં લોકો શ્રદ્ધાથી મંદિરમાં જાય છે. ન્યાય મંદિરમાં પણ લોકો એ શ્રદ્ધાથી આવે છે, અને નાનો માણસ, છેવાડાનો માણસ, ગરીબ માણસ, પીડિત માણસ, એને શ્રદ્ધા થાય કે નાના મને અહીંયા ન્યાય મળશે જ. અને રૂલ ઓફ લો ન્યાયના આધારિત થતું હોય છે, અને આપણા સૌની ફરજ બની છે કે કાયદાનું શાસન, લોકશાહીના મૂલ્યો વધુ ગાઢ બને એ ત્યારે જ બનશે કે જ્યારે લોકોને ઝડપથી ન્યાય અને સાચો ન્યાય મળતો જાય, ન્યાય મંદિર ખરા અર્થમાં મંદિર બને, અને આવનાર માણસ શ્રદ્ધાથી જે આવ્યો હોય છે એની શ્રદ્ધા ડગમગે નહીં, એ આપણા સૌની જવાબદારી બની છે. અને હવે આખું ડિસેન્ટ્રલાઇઝ વ્યવસ્થા બની ગઈ છે, ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી ગયા છે, અને એવે વખતે હવે આપણી પ્રક્રિયાઓ ઝડપી બને એ દિશામાં ગુજરાતમાં આપણે સૌ કામ કરીશું. તો મને લાગે છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એના માટે સમગ્ર દેશમાં આપણા માટે જુદી દ્રષ્ટિથી લોકો માનની દ્રષ્ટિથી જોવે છે, અને એમાં પણ આપણે આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી અને ગુજરાત આખા દેશને નવા આદર્શ, નવો રાહ એ પૂરો પાડે એ આપણા સૌની ફરજ બને છે. ભાઈ પ્રદીપસિંહ જે વાત કરી, સરકારે પણ આ દિશામાં સરકારની મક્કમતા છે કે સ્ત્રીઓ ઉપરના અત્યાચારો કે નાની બાળકી ઉપરના બળાત્કારો એ કોઈ ગુજરાતમાં કરવાની હિંમત ન કરે. અને એટલા માટે જે છેલ્લા દિવસોમાં જે 2-3 ઘટનાઓ ઘટી છે, અને હવે કેબિનેટમાં નિર્ણય કરીને નામદાર હાઈકોર્ટને વિનંતી કરી હતી કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને 2 મહિનામાં એ કેસની પ્રક્રિયા પૂરી થાય, અને જે કાંઈ આરોપી દંડિત કરવાનું હોય તો એને દંડિત કરી કડકમાં કડક સજા થાય, અને એના દાખલા એવા બને કે બીજા લોકો એ પ્રકારની હરકત કરતા પણ ગભરાય. અને એટલા માટે અમે જે વિનંતી કરી હતી માન્ય હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આપણી માન્યતા, આપણી અરજીને માન્ય કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટની મંજૂરી આપી છે. ગુજરાતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આવા કેસ ચાલીને 2-3 મહિનામાં ચુકાદા આવી જાય તો એક ગુજરાતમાં પણ એક નવા દાખલા બનશે, અને એના આધાર ઉપર બીજા લોકો સમાજમાં આ પ્રકારની ગુનાખોરી કરતા અટકે, બીવે, અને એને પણ થાય કે ભાઈ હવે આવું નહીં થઈ શકે. આ પ્રકારનું વાતાવરણ આપણે સૌ સાથે મળીને બનાવીશું. ફરી વખત આપ સૌને આ નવી કોર્ટમાં, નવા વાતાવરણમાં, એવું તો નહીં કહું કે ખૂબ કેસો કરો, ખૂબ કેસો ચાલે, પરંતુ અહીંયા જે કાંઈ આપણી કાયદાની વ્યવસ્થા છે એ મુજબ નવા વાતાવરણ, નવી વ્યવસ્થામાં આપ સૌ ખૂબ ઉત્સાહથી, આનંદથી, ઉમંગથી અને સારી રીતે કામ કરી શકશો એવી
એવા ભાવ સાથે, એવી આશા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આપણે સૌ ગુજરાતમાં કાયદાનું શાસન એ ખરા અર્થમાં બનાવીએ એ જ અપેક્ષા. સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. આપનો ખૂબ ખૂબ આભાર. વધારે સમયની લો સિક્યોરિટી ને હેલિકોપ્ટરની.